नमस्कार वीटीवी न्यूज साथे हूं छु आपने साथे हिरल मेहता विगतवार समाचारों थी शुरुआत करे तो बड़वाखोर धारासभ्य एकनाथ शिंदे मुख्यमंत्री ने पत्र लख्यो छे। होटल में उपस्थित धारासभ्यों समर्थन साथे तेओए पत्र लख्यो छे। एकनाथ शिंदे साथे 42 धारासभ्य होवानो दावो करवामां आवी रह्यो छे। शिवसेनाना 34 ज्यारे 8 अपक्ष धारासभ्य होवानो दावो करवामां आवी रह्यो छे। उद्धव ठाकरे पर चिट्ठीमां लगाव्यो आरोप, अमारा माटे उद्धवना घरना दरवाजा बंद केम, तेम शिंदे जणाव्यु हतुं। अमारी परेशानी तमे क्यारे जोई के न समझी, 2.5 वर्षमां उद्धव ठाकरे नो अमने आपणा नथी समझ्या, त्यारे अमे सतत रजूआत करता रह्या हता, परंतु अमारी एक पण न सांभळी। संवाददाता शैलेश त्रिवेदी लाइव जोड़ाई गया है। शैलेश, जणावशो के बड़वाखोर धारासभ्य एकनाथ शिंदे मुख्यमंत्री ने पत्र लख्यो छे, पत्र में शू उल्लेख कराव? जे पत्र लखायो छे ए महाराष्ट्रनी राजनीति में जे हवे नंबर गेम पछीनी जे माइंड गेम चाली रही छे एनो जे एक भाग होय तेवू देखाई रह्यु छे। एकनाथ शिंदे पोतानी साथेना जे शिवसेनाना 42 जेटला धारासभ्यो छे एना समर्थननी वात साथे जे पत्र लख्यो छे ए पत्रमां फरियादनो सूर वधारे छे। तेमां एक सौथी पहेलो स्पष्ट उल्लेख छे के 2.5 वर्ष दरमियान जे महाविकास आघाडीनी सरकार हती ए दरमियानमां शिवसेनाना अमारा ज मुख्यमंत्री उद्धव ठाकरेए अमने सांभळ्या नथी, अमारी लागणीओ समझ्या नथी, आ एक फरियाद छे। बीजी फरियाद छे के महाराष्ट्रमां मुख्यमंत्रीनुं सत्तावान निवासस्थान छे एनुं नाम वर्षा छे, એ વર્ષા બંગલોમાં એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યો માટે 24 કલાક દરવાજા ખુલ્લા રહેતા હતા, પરંતુ શિવસેનાના ધારાસભ્યોને ક્યારેય એની લાગણી સમજવામાં નહોતી આવતી, અથવા તો એમને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એમના પોતાના હોવા છતાં મળ્યા નથી, આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખૂબ જ ચાલાકીપૂર્વક હવે માઇન્ડ ગેમ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે। મુંબઈથી દૂર વાયા સુરત ગુવાહાટી પહોંચેલા એકનાથ શિંદેએ પોતાના શિવસેનાના 42 ધારાસભ્યો અને 8 અપક્ષ મળી કુલ 50 ધારાસભ્યોનું સમર્થન હોવાની જે વાત કરી છે, અને આ માઇન્ડ ગેમ એટલે કે આ પત્ર ત્યારે રિલીઝ થયો છે કે જ્યારે શરદ પવારે એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આપણે હવે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ, એ ઉલ્લેખ થયો, એ વાત બહાર આવ્યા પછી એકનાથ શિંદેએ આ એક નવો પાસો ફેંક્યો છે। આ ઉપરાંત અયોધ્યાનો સૌથી મહત્વનો ઉલ્લેખ છે કે જ્યારે આદિત્ય ઠાકરે અયોધ્યા ગયા ત્યારે કોઈપણ શિવસેનાના ધારાસભ્યને સાથે લઈ જવામાં નહીં આવ્યા, એની એ સંદર્ભે પણ તમામ શિવસેનાના ધારાસભ્યોની જે લાગણી દુભાઈ હતી એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઓવરઓલ આખો જે પત્ર છે એની પાછળનો એક હેતુ એ દેખાઈ રહ્યો છે કે એકનાથ શિંદે, માત્ર એકનાથ શિંદે નહીં પરંતુ બાકીના 42-41 ધારાસભ્યો છે એ તમામની જે નારાજગી છે એ નારાજગી કયા કયા મુદ્દે છેલ્લા 2.5 વર્ષ દરમિયાન એવો કયો ઘટનાક્રમ બન્યો, જે જે ઘટનાક્રમ બન્યો તેનો ઉલ્લેખ કરીને આ નારાજગી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક પડદા પાછળ જે પેચઅપનું અથવા તો ડેમેજ કંટ્રોલની વાત ચાલી રહી છે એની સાથે સાથે એકનાથ શિંદે પોતાના જે તેવર છે, પોતાનું વલણ છે એ વધુ આક્રમક કરી રહ્યા છે, તેનું આ એક સીધું સ્પષ્ટ ઉદાહરણ છે। બિલકુલ શૈલેશ, તમામ માહિતી બદલ આપનો આભાર। મહારાષ્ટ્રમાં જે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે તેની વચ્ચે મહત્વના સમાચાર કહી શકાય। બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે। હોટલમાં ઉપસ્થિત ધારાસભ્યોના સમર્થન સાથે આ પત્ર છે તે લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને। એકનાથ શિંદે સાથે 42 ધારાસભ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। શિવસેનાના 34 જ્યારે 8 અપક્ષ ધારાસભ્યો હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। ઉદ્ધવ ઠાકરે પર ચિઠ્ઠીમાં આરોપ લગાવવામાં આવ્યો છે, અમારા માટે ઉદ્ધવના ઘરના દરવાજા બંધ કેમ, તેવો સવાલ તેમણે પૂછ્યો હતો। અમારી પરેશાની તમે ક્યારેય ન જોઈ કે ક્યારેય સમજે જ નથી, 2.5 વર્ષમાં ઉદ્ધવ ઠાકરેનો અમને આપણા નથી સમજ્યા, અમે સતત રજૂઆત કરતા રહ્યા પરંતુ અમારી એક પણ સાંભળવામાં ન આવી। બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। હોટલમાં ઉપસ્થિત ધારાસભ્યોના સમર્થન સાથે આ પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને। એકનાથ શિંદે સાથે 42 ધારાસભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે।
શિવસેનાના 34 જ્યારે અપક્ષના 8 ધારાસભ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે પર ચિઠ્ઠીમાં આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અમારા માટે ઉદ્ધવના ઘરના જે દરવાજા બંધ કેમ રહ્યા તેવો સવાલ ઉઠાવ્યો હતો. અમારી પરેશાની ક્યારે તમે જોઈ નથી કે ક્યારે સમજી પણ નથી તેવું શિંદેએ આરોપ લગાવ્યો. ગુવાહાટીથી સિનિયર પત્રકાર આપણી સાથે જોડાઈ ગયા છે મુંતલુકદર. મુંતલુકદરજી, આપકા સ્વાગત હૈ વીટીવી ન્યૂઝ મેં. ક્યા લગ રહા હૈ આપકો જો મહારાષ્ટ્ર કે રાજકારણ મેં હો રહા હૈ, સુરત મેં આપ પહોંચે હૈ સભી ધારાસભ્ય, ઇસ પૂરે પિક્ચર મેં આપકો ક્યા લગ રહા હૈ, આગે ક્યા હો સકતા હૈ? हाँ, एक बार तो जाहिर है कि अब होटल के बाहर भी टीएमसी ने, तृणमूल कांग्रेस ने भी प्रतिवाद शुरू कर दी है. लेकिन एक बात तो जाहिर है कि उत्तर पूर्व भारत से, सूरत से लेके गुजरात से लेके उत्तर पूर्व भारत तक की जो बीजेपी का जो पॉलिटिक्स है, कैसे सरकार गिराने के लिए शिवसेना के साथ कैसे सरकार गिरा सकते हैं बीजेपी, ये जो एजेंडा, ये जो पॉलिटिकल स्ट्रेटेजी लेके बीजेपी आगे मुद्दा रखते हुए जो चला है. और एक बात जो जाहिर है कि बीजेपी कहीं ना कहीं दो कदम आगे है शिवसेना से. इसलिए कि कल भी बीजेपी का जो अध्यक्ष था वो भी गुवाहाटी आम पोस्ट से होटल में ही है, और होटल में पूरा बीजेपी ने कब्जा कर दिया है. और सारा अभी बीजेपी का जितना भी आसाम का जो प्रमुख है, आसाम का चीफ मिनिस्टर है, बीजेपी का जितने भी लोग है वहाँ पे ही है. और जो अभी तक बैठक शुरू हो रहा है, बैठक में एक बात स्पष्ट है कि यहाँ से ही पत्र रहेगा. जितना भी समर्थनकारी है एकनाथ शिंदे के लिए, जितना भी मुख्यमंत्री बनाने के लिए एकनाथ शिंदे को, जितना भी शिवसेना और इंडिपेंडेंट कैंडिडेट का जो एमएलए है, इंडिपेंडेंट एमएलए लोग एक साथ समर्थन पत्र में दस्तखत करेंगे. और इसी दस्तखत से एक बात स्पष्ट होगा कि महाराष्ट्र में शिवसेना के बाद बीजेपी का सरकार कैसे लाना है. जी, एकनाथ शिंदे के साथ अभी 42 धारासभ्य, ऐसा उन्होंने बोला है, क्या इसमें बढ़ावा हो सकता है, आपको क्या लग रहा है? हाँ, अभी तो क्या हुआ है कि ये सारा पॉलिटिकल जो स्ट्रेटेजी है वो आसाम के चीफ मिनिस्टर हिमंत बिस्व शर्मा स्पेशली देख रहा है. इसलिए कि ये जो सरकार गिराने का काम है, बीजेपी का नेशनल कमेटी भी, नेशनल लीडर भी जानते हैं कि हिमंत बिस्व शर्मा ही ऐसा एक लोग है. इसलिए उत्तर पूर्व भारत में ये होटल में लेने का एक ही मुद्दा है कि हिमंत बिस्व शर्मा कैसे लोगों को ले आना चाहिए वो अच्छी तरीके से जानता है. अभी शिवसेना में जो महाराष्ट्र में बैठे एमएलए है, इस एमएलए को कैसे लाया जाए, जैसे और साल लोग आए, चंद्रकांत पाटिल जो महाराष्ट्र के बीजेपी के अध्यक्ष है, उसके साथ और साल एमएलए कल आ सके आए गुवाहाटी में, और शिवसेना के एमएलए को कैसे लाना है, क्योंकि ये मुद्दा है पॉलिटिकल एजेंडा का. क्योंकि अभी मिनिस्टर के बाद आएंगे, किसको कैबिनेट मिनिस्टर बनाएगा और लोग आएंगे कैसे. अभी तो दावा कर रहा है कि एकनाथ शिंदे के साथ और भी शिवसेना का एमएलए है जो दस्तखत करने के लिए रेडी है, लेकिन वो लोग अभी महाराष्ट्र में है, उन लोगों को कैसे लाया जाए वो भी बात सोचता है. क्योंकि अभी तक स्पष्ट नहीं हुआ कि बीजेपी सरकार बना सकती है कि नहीं, स्पष्ट नहीं हुआ. लेकिन एक बात तो जाहिर है कि शिवसेना के दो कदम आगे है बीजेपी. इसलिए शिवसेना का और भी एमएलए एकनाथ शिंदे के साथ जुड़ने के लिए ये पॉलिटिकल स्ट्रेटेजी बना रहा है अभी बीजेपी. जी बिल्कुल, जानकारी के लिए धन्यवाद. બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને હોટલમાં ઉપસ્થિત ધારાસભ્યોના સમર્થન સાથે પત્ર લખવામાં આવ્યો છે. શૈલેષ ત્રિવેદી ફરી એકવાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. શૈલેષ, જણાવશો કે હાલમાં શું સમાચાર મળી રહ્યા છે, કઈ હલચલ? જે પત્ર લખાયો છે એ ચોક્કસપણે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવો ટર્ન આવે, વળાંક આવે તેવું લાગી રહ્યું છે. છેલ્લા 72 કલાકથી જે કંઈ ઘટનાક્રમ ચાલી રહ્યો છે એ ઘટનાક્રમની શરૂઆત
आ लैब मेरेडियन होटल सूरत नी छे त्यांथी थयो हतो। 29 धारासभ्यो एक साथे अहींया आव्या हता अने अहींयाथी गुवाहाटी पहोंच्या छे। कुल 50 जेटला धारासभ्यो वाया सूरत गुवाहाटी पहोंची चूक्या छे। त्यारे एकनाथ शिंदे जे पत्र लख्यो छे ए एकनाथ शिंदेना पत्रना घणा बधा सूचितार्थ निकळे तेम छे ने तेमां सौथी महत्वनुं छे के छेल्ला 2.5 वर्ष दरमियान शिवसेनाना जे 56-57 जेटला धारासभ्यो हता तेमांथी केटलाक मंत्री बन्या हता, आ तमामनी अवगणना थती होय अथवा तो तेमनी लागणीनी अथवा तो तेमना मतनुं कोई महत्व न होय तेवो पत्रमां उल्लेख थयो छे। महाराष्ट्रना मुख्यमंत्रीनुं जे 57 निवासस्थान छे वर्षा, ए वर्षा बंगलो में मात्र शिवसेनाना जे धारासभ्यो छे एमनी साथे मुख्यमंत्री उद्धव ठाकरे नी मुलाकात थती नहोती, ज्यारे बीजी तरफ एनसीपी अने कोंग्रेसना जे धारासभ्यो छे ए तमामनी साथे मुख्यमंत्री सरळताथी मळता हता ए वातनो पत्रमां उल्लेख करवामां आव्यो छे। तेनी साथे साथे अयोध्यानो जे मुद्दो छे, अयोध्या ज्यारे आदित्य ठाकरे गया त्यारे एमनी साथे तमाम धारासभ्यो अयोध्या जवा मांगता हता, तेनी पाछळनुं कारण पण ए छे के छेल्ला 2.5 वर्ष दरमियान एनसीपी अने कोंग्रेसनी साथेना गठबंधनमां सरकार चलावती वखते कंईक ने कंईक शिवसेना तेनो जे कड़क हिंदुवादी चेहरो छे एने भूली गयो होय, लोकोमां एवी इमेज ऊभी थई गई हती, ए इमेज पुनःस्थापित करवानी आ एक तक हती, परंतु आदित्यनी साथे कोईने पण जवा देवामां न आव्या तेनो पण आ उल्लेख आ पत्रमां करवामां आव्यो छे। ओवरઓલ જે કંઈ મહારાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે ઉથલપાથલ થઈ રહી છે એમાં હવે નંબર ગેમની વાત પૂરી થઈ છે અને નંબર ગેમ પછી હવે માઇન્ડ ગેમ શરૂ થઈ હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। એક તરફ શરદ પવારનું નિવેદન એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ, બીજી બાજુ એકનાથ શિંદેનો પત્ર લેટર બોમ્બ કહી શકીએ, લેટર બોમ્બ કે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી, આ તમામ મુદ્દાઓ એવા છે કે આગામી સમયમાં એટલે કે ગણતરીની કલાકો પછી મહારાષ્ટ્રની રાજનીતિમાં જે ઉથલપાથલ ચાલી રહી છે એમાં એક નવો વળાંક આવે તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। જી બિલકુલ, અને ભાજપ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યું છે, એટલે કે ભાજપ આટલી આવી કપરી પરિસ્થિતિમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે મહારાષ્ટ્રમાં, અને આવી પરિસ્થિતિમાં જ્યારે ભાજપ શાંત બેસી રહે એટલે માન્યમાં ન આવે, શું ભાજપને અગાઉથી જ ખબર છે કે આગળ શું થવાનું છે? ચોક્કસપણે મહારાષ્ટ્રની રાજનીતિમાં જે કંઈ થઈ રહ્યું છે એ ભાજપના જે આકા છે અથવા તો ભાજપનું મોવડી મંડળ છે અથવા તો ભાજપના આશીર્વાદ છે, એની વગર મહારાષ્ટ્રની રાજનીતિની અત્યારની હલચલ એક પણ હલચલ થઈ રહી નથી। આખો ઘટનાક્રમમાં જ્યારે મુંબઈથી તમામ ધારાસભ્યો નીકળે છે, સુરત આવે છે, સુરત તેઓ પહોંચ્યા એટલે એમને માટે સુરતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લા મેરેડિયન હોટલમાં તમામ વ્યવસ્થા કરી રાખી હતી, સાથે સાથે ગુજરાત સરકાર એમની સાથે જાણે જોડાઈ હોય તેવી રીતે આ આખું લા મેરેડિયન હોટલ, અત્યારે હું બતાવું છું આ ગેટ એન્ટ્રી ગેટ છે, આ એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો, તેની સાથે સાથે આ જે અત્યારે હું બતાવું છું એ બસ ટર્ન થઈ રહી છે ત્યાંથી લોકો માટે એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી, ત્યાં પોલીસનો કાફલો હતો, એક ખુદ પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, ડીવાયએસપી, પીઆઈ અને લગભગ 100થી વધુ પોલીસ કર્મીઓ અહીંયા આ જ કેમ્પસમાં તૈનાત રાખવામાં આવ્યા હતા, તેની સાથે સાથે અત્યારે પણ આ કેમ્પસની આ હોટલની અંદરના કેમ્પસમાં પોલીસ કર્મીઓ તૈનાત છે। આમ કંઈક ને કંઈક ભાજપના આશીર્વાદ વગર આ આખું ઓપરેશન જે પાર પડ્યું ન હોત એવું લાગી રહ્યું છે। અહીંયા જે રીતે સલામત અહીંયા તમામ ધારાસભ્યોને લગભગ 24-26 કલાક સુધી રાખવામાં આવ્યા, ત્યાર પછી અન્ય ધારાસભ્યો અહીંયા સુરતનો અત્યારે ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે, મુંબઈથી સુરત આવે છે, આ જ લા મેરિડિયન હોટલમાં ગણતરીની કલાકો માટે રોકાય છે, જેવી ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા થાય એટલે અહીંથી જ પાછળના ભાગે જ લગભગ 1 કિલોમીટર દૂર જ એરપોર્ટ છે, એરપોર્ટ જાય છે અને એરપોર્ટથી ગુવાહાટી જાય છે, અહીંયા ધારાસભ્યો આવે ને એમને એરપોર્ટ જવું હોય ત્યારે પણ પોલીસની જીપની વ્યવસ્થા હોય છે, પોલીસનું એસ્કોર્ટિંગ પાઇલોટિંગ સાથે એમને મૂકવામાં આવી રહ્યા છે, ધારાસભ્ય કક્ષાના માણસો આવે છે એટલે જે પોલીસ બંદોબસ્ત અથવા એસ્કોર્ટિંગ પાઇલોટિંગની વ્યવસ્થા આપવી પડે એટલા વીવીઆઈપી કેટેગરીના નથી, પરંતુ અહીંયા એ તમામ વ્યવસ્થા તેમને પૂરી પાડવામાં આવે છે, એટલે આમાં કંઈક ને કંઈક આખી જે મહારાષ્ટ્રની
प्रवाही परिस्थिति उभी थई छे ए प्रवाही परिस्थिति में भाजपना गुजरात भाजपना भाजप हाईकमांडना सीधा आशीर्वाद छे सीधी दोरवणी छे अथवा तो एम कहो के भाजप द्वारा जे गेम प्लान गोठवामां आव्यो छे ए अत्यार सुधी ए गेम प्लान मुजब ज आखू गेम रमाती होय अथवा तो घटनाक्रम आगळ वधतो होय तेवुं चोक्कस कही शकीए आपणे। जी बिल्कुल शैलेश, तमाम माहिती बदल आपनो आभार।